લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન, ત્રણ બેઠક પર કુલ સરેરાશ 64.40% મતદાન નોંધાયું. કર્ણાટકમાં 14 બેઠક પર 70.41%. મહારાષ્ટ્રની 11 બેઠક પર 61.44% મતદાન, મધ્યપ્રદેશની 9 બેઠક પર 66.5% મતદાન, ઉત્તરપ્રદેશની 10 બેઠક પર 57.34% મતદાન. ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51% જેટલું મતદાન થયું. એકંદરે 2019 કરતા 5% ઓછું મતદાન નોંધાયું. ગુજરાતમાં 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ. 5માંથી ખંભાત બેઠક પર સૌથી વધુ 66.38% મતદાન થયું, જ્યારે માણાવદરમાં સૌથી ઓછું મતદાન. પીએમ મોદી આજે તેલંગાણા, આંધ્રમાં વિપક્ષ પર પ્રહાર કરશે. 3 જાહેરસભા અને 1 રોડ શો કરશે. તેલંગાણા બાદ પીએમ મોદી આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. રાજ્યમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી. ભાવનગરમાં યલો એલર્ટની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે ઉકળાટ. સુરતમાં 1 કરોડના ડ્રગ્સ કેસમાં 1ની ધરપકડ કરવામાં આવી. સુરત એસઓજીએ લખનૌથી ઝડપ્યો મોહમ્મદ કાસિફને. ડ્રગ્સ ઝડપવા દરમિયાન 2 આરોપી પણ ફરાર થયા. મેઘરજમાં ભાજપ નેતા પર હુમલામાં 1ની ધરપકડ. પોલીસે આરોપી રસિક ડામોરની ધરપકડ કરી. 10થી વધુના ટોળાએ હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો. રશિયામાં વ્લાદિમીર પુતિને સતત 5મી વાર લીધા રાષ્ટ્રપતિ પદે શપથ. કહ્યું રશિયા હવે વધુ મજબૂત થઈને ઉભરશે.